हाय मित्रों, फरी एक बार प्रोफेसर हितेश पंचाल खुशी कॉमर्स इंस्टीट्यूट राणी तरफ थी तमने धोरण 12 कॉमर्स नो एकाउंट बनाव्यो छे। एमा पार्ट 2 नो चेप्टर 2 डिबेंचर ना हिसाबो जे तमने 3-3 मार्क ना 2 दाखला पूछाय छे। હવે આપણે દાખલા નંબર 6 બરાબર છે, આપણે લખ્યું છે પશ્ચિમા દ્રષ્ટિ લિમિટેડ રૂપિયા 100 નો એકવાર 9% ના 15 ડિબેન્ચર રૂપિયા 80 ના ભાવે બહાર પાડ્યા છે। ડિબેન્ચર દીઠ ના નીચે મુજબ મંગાવાયા છે, મતલબ 100 નો ડિબેન્ચર 80 માં બહાર પાડ્યો છે, 20 રૂપિયા ઓછા છે એને કહેવાય વટા। ડિબેન્ચર માટે વટા અને પ્રીમિયમ નો કોઈ દર નક્કી નથી, તમે ઈચ્છો એ રાખી શકો છો, કંપની એ પોતાની સાનુકૂળતા પ્રમાણે રાખી શકે છે। લખ્યું છે અરજીમાં 25 મંજૂરીમાં 35 વટા બાદ, મતલબ 35 રૂપિયા મંજૂરીના પ્લસ વટાવના 20 રૂપિયા 55 રૂપિયા, તે આખરે તો છે 25 રૂપિયા। કંપનીએ 15,000 ડિબેન્ચર માટે અરજી મળે છે, જેટલી બહાર પાડી હતી એટલી જ અરજીઓ મળે છે। મતલબ એવો કે બધી જ અરજીઓ મંજૂર કરી અને બધા નાણા સમયસર મંગાવ્યા હતા, પરંતુ ડિબેન્ચર 800 ધરાવે છે, એ ડિબેન્ચર હોલ્ડર આપણને આખરી હપ્તા સિવાયના નાણા બાકી બધા મળી જાય છે। તો જો ધ્યાન અહીંયા પહેલી વસ્તુ ઇક્વિટી શેર ની જેમ જ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે પહેલી અમાઉન્ટ 15,000 × 25 3,75,000 હવે વધારાની અરજી મળી નથી, એટલે જેટલી અરજી મળી છે એ બધું મંજૂર કરી, મતલબ ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર ખાતે સેમ રકમ 15,000 × 25 જેટલા 3 મંજૂર હતા એ બંને જગ્યાએ રકમમાં આવશે। રેડી, આગળ વિચારીએ। હવે અહીંયા વટાવ છે, વટાવ ધંધા માટે એટલે કંપની માટે ખર્ચ કહેવાય, નુકસાન કહેવાય, એટલે કેટલી રકમ ઓછી લેવાની અને પૂરેપૂરી પાછી આપવાની, એટલે 20 રૂપિયા ધંધા નુકસાન છે, કંપની નુકસાન છે, એ ઉધાર થાય। તો જો ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 15,000 × 35 5,25,000, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 15,000 × 20 એટલે 3,00,000, અને તે 9% ડિબેન્ચર ખાતે કુલ રકમ 8,25,000 બંને પ્લસ થઈ જાય। પણ ધ્યાન રાખવાનું, વટાવ કંપની ભોગવે છે, એટલે આ રકમ આપણને કોઈ આપવા આવશે નહીં, અને મંજૂરીમાં કોઈ પણ રકમ બાકી રહેતી નથી, બધી જ પૂરેપૂરી મળી જાય છે। તો બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર મંજૂરી ખાતે 5,25,000 હશે। કેમ? તો કે 3,00,000 કંપની પોતે ભોગવે છે, એ કોઈ આપવા આવશે નહીં, ડિબેન્ચર હોલ્ડરને એટલો નફો થાય છે, એટલો ફાયદો થાય છે, પણ કંપની માટે નુકસાન છે, પોતે ભોગવવાનું છે, બરાબર। ચલો આગળ છેલ્લું, ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર ખાતે 15,000 × 35 5,25,000, ઓકે, તે 9% ડિબેન્ચર ખાતે સેમ રકમ 3,00,000 એટલે 15,000 × 20 3,00,000। હવે આખરી હપ્તામાં એક વ્યક્તિ એવો છે જે 800 ડિબેન્ચર ધરાવે છે, એ નાણા ભરતો નથી, તો શું આવશે? મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 800 × 20 16,000,
बैंक खातों का हाल में लखवानो नहीं तकलीफ बताए पड़े ते न आ ते डिबेंचर हप्ता खाते तमे आ हप्तो जे उधार कर्यो छे एटलो तमारे जमा कर देवानो 3,00,000 માંથી 16,000 બાદ કરી દેવાના વધે મારે 2,84,000 અને છેલ્લે આનો સરવાળો મારી દેવાનો છે डायनामिक लिमिटेड रुपया 100 નો એક એવા 12% ના 30,000 ડિબેન્ચર બહાર પાડે છે જેના પર ડિબેન્ચર થી અરજીના 35 મંજૂરીના 40 પ્રથમ અને આખરી હપ્તાના 25 અને બધા ડિબેન્ચર માટે અરજીઓ આવી હતી 1,000 ડિબેન્ચર ધારણ કરના પલકે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરી થઈ ચૂકી હતી મતલબ થયું શું અરજીમાં જે અરજી કરી એ જ ભર્યા પણ મંજૂરી વખતે આખરી હપ્તો પણ એને મોકલી આપ્યો આને કહેવાય અગાઉથી મળે યાદ રાખજો બીજો એક વ્યક્તિ એવો છે જે 400 ડિબેન્ચર ધારે છે જેનું આકાશ છે એ મંજૂરીમાં પણ નહીં અને આખરી હપ્તામાં પણ નાણાં ભરતો નથી એના સિવાય બાકી બધા સમયસર પૂરી પૂરી રકમ જમા કરાવી દેશે જોઈએ આપણે પહેલા પહેલી વસ્તુ આપણને અરજીઓ પૂરેપૂરી મળી છે વધારાની કે છે નહીં તો પહેલું છે બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી ખાતે 30,000 × 35 10,50,000 વધારાની છે જ નહીં એટલે બધી જ અરજી મંજૂર કરીને આપણે ક્યાં લઈ ગયા 12% ડિબેન્ચર ખાતે સેમ રકમ 10,50,000 અરજી ની પ્રિયમન આગળની સેવાઈ જોઈએ હવે મંજૂરીમાં મંજૂરીમાં આમન સેવાઈ જો ખાલી શોધો વટાવો બાકી નહીં છે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર ખાતે 30,000 × 40 12,12,00,000 ઓકે હવે અહીંયા બે વસ્તુ થાય છે એક વ્યક્તિ પેમેન્ટ એડવાન્સ આપી દે છે અને બીજો વ્યક્તિ એડવાન્સ આપતો નથી એટલે કે આપતો નથી પડતો બરાબર તો પહેલી વસ્તુ મળવાના બાકી હતા ખાતે ઉધાર કેટલા હતા 400 × 40 કેટલા આવશે 16,000 બેંકની એમાઉન્ટ હાલમાં લખવાની જ નહીં બેંક ખાતે ઉધાર લખી રકમ ગી રાખો તે ડિબેન્ચર મંજૂરી ખાતે 30,000 × 40 12,00,000 જે અહીંયા ઉધાર કર્યા એટલા જમા કરી દીધા પણ અહીંયા એક વ્યક્તિ એવો છે જે 1,000 ડિબેન્ચર ધરાવે છે જેને હપ્તાની રકમ 25 રૂપિયા થી મંગાવવાની જે બાકી છે એને એડવાન્સ આપી જેને કહેવાય અગાઉથી મળેલ હપ્તા ખાતે 1,000 × 25,000 આ જમા રકમમાંથી આ ઉધાર રકમ બાદ કરો એટલે બાકીની 12,09,000 બેંક ખાતાની એમાઉન્ટ મળી જાય રેડી ધેટ્સ વેરી ગુડ હવે લખતા જ ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર ખાતે 30,000 × 25 એક વ્યક્તિ ભૂતકાળમાં વહેલા આવી ગયો હતો એને પણ લખવા પડશે એક વ્યક્તિના મળવાના બાકી છે એ પણ લખવા પડશે તો જો પહેલું મળવાના બાકી હપ્તા ખાતે 400 × 25,000 પછી અગાઉથી મળી હપ્તા ખાતે ઉધાર તમે જે 25,000 જમા કર્યા હતા એ હવે દેવું કેન્સલ કમ્પ્લેટ કરી દીધા
बैंक खाते उधार हाल में रकम लखवानी नहीं नत्ते डिबेंचर हफ्ता खाते जितना तमे उधार करा कितना तमाम जमा करना 7,50,000 7,50,000 में 10,000 और 25,000 कुल 35,000 बात करवाना એટલે આપણે મળી જાય 7,15,000 બેંક લેવો એટલે અહીંયા ધ્યાન જો રાખવાનું જરૂર એક અગાઉથી મળી હતાની અને બાકી હતા બંને ભેગા છે બરાબર બાકી કઈ નવું નથી પણ આવો જ તમે વારંવાર જોશો વાંચશો ગણશો તમને આવડી જશે બરાબર તો સખત મહેનત કરો તમારી પાસે વારંવાર આ નવાના વિડીયો આયા જ કરશે મારી તરફથી બરાબર અને યોગ્ય લાગે તો લાઈક સબસ્ક્રાઇબ કરો અને શેર કરો તમારા મિત્રોને પણ શેર કરો અને એમને પણ કહો કે સબસ્ક્રાઇબ કરી લે અને નોટિફિકેશનમાં ઓલ બટન દબાવી દે એટલે તમને પણ દરેક વિડીયો જૂના નવા જોવા મળશે થેન્ક્સ ઓકે ગુડ નાઇટ બાય